જો વિદ્યાર્થી મિત્રો, મજામાં આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાઠ 6 પદાર્થો વિશે જોશું. એમાં ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર આપણે પહેલા ભાગમાં જોઈ ગયા, બંને વિશે, બંનેની વ્યાખ્યા પણ જોઈ અને અમુક સૂત્રો પણ જોયા. હવે આપણે બીજા ભાગમાં આપણા જીવનમાં રાસાયણિક ફેરફાર ઘણા અગત્યના હોય છે. રાસાયણિક ફેરફારને પરિણામે બધા જ નવા પદાર્થોનું નિર્માણ થાય. યાદ રાખજો, ઉદાહરણ તરીકે જો ધાતુને તેના ખનિજમાંથી છૂટી પાડવી હોય, જેમ કે લોખંડના ખનિજમાંથી લોખંડને છૂટું પાડવું હોય, તો આપણે શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડે છે. રાસાયણિક પ્રક્રિયાઓની શ્રેણીના અંતે દવા જ બને, શું બને જ દવા બને છે. પ્લાસ્ટિક તથા ડિટર્જન્ટ જેવા ઉપયોગી પદાર્થોને રાસાયણિક પ્રક્રિયા વડે જ બનાવવામાં આવે છે. પ્લાસ્ટિક અને ડિટર્જન્ટ સેનાથી બને? રાસાયણિક પ્રક્રિયાથી જ બને છે. વાસ્તવમાં દરેક નવા પદાર્થો રાસાયણિક ફેરફારના અભ્યાસ સ્વરૂપે શોધાયેલા છે. કોઈ પણ નવો પદાર્થ બને તો રાસાયણિક ફેરફારના આધારે. ઓકે, આપણે જોયું કે રાસાયણિક ફેરફાર વડે એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે. નવા પદાર્થો ઉપરાંત રાસાયણિક ફેરફાર સાથે નીચે મુજબ વધારાની ઘટનાઓ પણ બની શકે, બરાબર ને? નવા ફેરફારો બની શકે. એમાં પહેલું જોઈએ, ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે કે શોષાય છે, ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે, ગંધમાં પરિવર્તન આવે છે અથવા નવી ગંધ બને છે, રંગમાં ફેરફાર થઈ શકે છે અને વાયુ પણ બની શકે છે. આ ફેરફારના આધારે આપણે નવા નવા એને ઘટનાઓ જોઈએ. કઈ બને? ઉષ્મા, પ્રકાશ તેમજ બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે શોષાય છે, ધ્વનિ ઉત્પન્ન થાય છે, ગંધમાં પરિવર્તન આવે છે, રંગમાં ફેરફાર થાય છે અને વાયુ પણ બની શકે છે. ચાલો આપણે નીચેના ઉદાહરણ જોઈએ. તમે જોયું કે મેગ્નેશિયમની પટ્ટીનું બળવું એ રાસાયણિક ફેરફાર છે. ઓકે, કોલસા, લાકડું કે પાંદડાનું દહન એ પણ રાસાયણિક દહન, રાસાયણિક ફેરફાર. કોલસો, લાકડું કે પાંદડાનું જે દહન છે એ પણ શું છે? રાસાયણિક ફેરફાર. વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું દહન એ રાસાયણિક ફેરફાર જ છે. કોઈ પણ પદાર્થનું દહન થાય, સળગે, એને કહેવાય રાસાયણિક ફેરફાર. ઓકે, એ કોલસો, લાકડું, પાંદડાનું જે દહન થયું, સળગ્યું, બરાબર, અને ભૂકો બન્યો, એને રાસાયણિક ફેરફાર જ કહેવાય. દહનની સાથે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય. દહનની સાથે હંમેશા શું ઉત્પન્ન થાય? ઉષ્મા. ફટાકડાનું ફૂટવું એ પણ રાસાયણિક ફેરફાર છે. તમે જાણો છો કે આવા વિસ્ફોટમાં ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ ઉપરાંત અણગમતો વાયુ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. આથી જ તમને ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવે છે. ફટાકડા ફૂટવું એ પણ કયો ફેરફાર થયો વિદ્યાર્થી મિત્રો? રાસાયણિક ફેરફાર. જ્યારે ખોરાક બગડી જાય છે ત્યારે તેમાંથી શું આવે? દુર્ગંધ. તો આવા ફેરફારને શું કહેવાય? રાસાયણિક ફેરફાર. તમે જરૂરથી એ નોંધ કરી શકો, કરી હશે કે સફરજનની ટુકડા એટલે સ્લાઇડને તરત જ ન ખાવામાં આવે અને થોડી વાર મૂકી રાખવામાં આવે તો તેની સપાટી પર કથ્થાઈ રંગ થઈ જાય છે. થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, કેટલાય જોયું છે. જો તમે આમ થતું જોયું ન હોય તો તાજા સફરજનની સ્લાઇસ કાપીને તેને થોડા સમય સુધી મૂકી રાખો. આવું બટાકા, રીંગણાની સ્લાઇસ માટે પણ કરી જુઓ. રંગમાં થતો આ ફેરફાર નવા પદાર્થના નિર્માણને લીધે હોય છે. શું આ બધા રાસાયણિક ફેરફારો નથી? હા, આ બધા રાસાયણિક ફેરફારો છે. પ્રકરણ 5માં તમે એસિડ બેઝનું પરસ્પર તટસ્થીકરણ શીખ્યા. શું તટસ્થીકરણની પ્રક્રિયા રાસાયણિક ફેરફાર કહેવાય? વિચારો વિદ્યાર્થી મિત્રો. હવે આપણને સુરક્ષાત્મક કવચ એટલે કે આવરણ આપ્યું છે. કયું? ઓઝોન. આપણા વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું સ્તર આવેલું છે, તે વિશે તમે જરૂર જાણ્યું હશે. તે સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણથી આપણને સુરક્ષા પૂરી પાડે છે. ઓઝોન આ વિકિરણનું શોષણ કરીને ઓક્સિજનના અણુઓમાં રૂપાંતર પામે છે. ઓઝોન એ ઓક્સિજન કરતાં જુદો છે. શું ઓઝોનના તૂટવાથી પ્રક્રિયાને આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ? જો ઓઝોનના સ્તર વડે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ શોષાતું ન હોય તો તે પૃથ્વીની સપાટી સુધી આ પહોંચીને આપણને તથા બીજા જીવંત પદાર્થોને હાનિ પહોંચાડે. ઓઝોન આપણને આ વિકિરણથી સુરક્ષા આપવા માટે કુદરતી કવચનું કામ કરે છે. હવે અહીંયા છે લોખંડનું કટાવું. ચાલો આપણે કાટ લાગવાની ક્રિયા ફરી જોઈએ.
પેલા અગાઉ જોઈ ગયા ને, આ એક કેવો ફેરફાર થયો? તો જે લોખંડની વસ્તુને અસર કરે છે અને તેના લીધે ધીમે ધીમે નાશ કરે છે, જેમ કે લોખંડનો ઉપયોગ પુલના નિર્માણમાં, જહાજ, કાર, ટ્રકનું માળખું અને ઘણી વસ્તુ બનાવવા માટે થાય છે, તેને કાટ લાગવાને કારણે ઘણી આર્થિક નુકસાની હાનિ થાય છે. કાટ લાગવાની પ્રક્રિયા નીચે મુજબ રજૂ કરવામાં આવે છે. લોખંડ અગાઉ પણ જોયું છે આપણે, પ્લસ ઓક્સિજન પ્લસ પાણી, શું બનશે? લોખંડનો કાટ. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, લોખંડ, ઓક્સિજન અને પાછું એમાં પાણી મળે ત્યારે એને લોખંડનો કાટ એટલે કે આયર્ન ઓક્સાઇડ કહેવાય. કયા? ઓકે, ખબર પડી ગઈ. Fe2O3 આયર્ન ઓક્સાઇડ. કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી બંનેની હાજરી જરૂરી છે. કાટ લાગે ક્યારે? તો જ્યારે ઓક્સિજન અને પાણી બંનેની હાજરી હોય તો જ કાટ લાગે. ક્યારે કહ્યું વિદ્યાર્થી મિત્રો? વાસ્તવમાં જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો તેનો અર્થ થાય છે કે વધુ ભેજમાં કાટ ઝડપથી લાગે છે. વધુ ભેજમાં કાટ ઝડપથી લાગે. તો આપણે કાટ લાગવાની પ્રક્રિયાને કેવી રીતે રોકી શકીએ? લોખંડની વસ્તુને ઓક્સિજન તથા પાણી કે બંનેથી સાચવવી જોઈએ. એક સરળ ઉપાય તેના પર રંગ કે ગ્રીસનું સ્તર ચડાવવાનો છે. શું ચડાવવું પડે? રંગ કે ગ્રીસનું સ્તર. વાસ્તવમાં આવું સ્તર તેના પર નિયમિત રીતે લગાડતા હોવું જોઈએ, જેથી તેમાં કાટ લાગે નહીં. બીજો ઉપાય એ છે કે લોખંડ પર ક્રોમિયમ કે ઝીંક એટલે જસદનો ઢોળ ચડાવવો જોઈએ. તમે લોખંડ ઉપર ક્રોમિયમ કે ઝીંક એટલે જસદનો ઢોળ ચડાવો તો લોખંડ પર જસદનો ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝિંગ કહેવાય. જે લોખંડનો હોય ને ભાગ, એની ઉપર તમે જસદ લગાવો કે ઝીંક લગાવો કે ચડાવો, એ ચડાવવાની ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝિંગ કહેવાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની પાઇપ એટલે કે નળીને કાટ લાગવાથી બચાવવા માટે ગેલ્વેનાઇઝિંગ કરી લેવું છે. શું હોય છે એમાં? ગેલ્વેનાઇઝિંગ. તમે જાણો છો કે જહાજ લોખંડનું બનેલું હોય છે. તમે જાણો છો કે જહાજ લોખંડનું બનેલું હોય છે અને તેનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે. જહાજની બહારની સપાટી પર પાણીના ટીપાના સતત સંપર્કમાં રહે છે. વધુમાં સમુદ્રનું પાણી અનેક પ્રકારના ક્ષાર પણ ધરાવે છે. ક્ષારવાળું પાણી લોખંડની કટાઈ જવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આથી જહાજને રંગ કર્યા પછી તેના ઉપર લાગતો કાટ ઘણું નુકસાન કરે છે. એટલે કે લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, લિકન, નિકલ, મેગનીઝ જેવી ધાતુઓને ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવા, જેને કાટ લાગતો નથી. સ્ટેનલેસ સ્ટીલ હોય ને એને કાટ લાગતો નથી. એટલું જ નહીં, જહાજનો લોખંડનો થોડો ભાગ દર વર્ષે બદલવો આવશ્યક બની જાય છે. વિશ્વમાં કાટ લાગવાની પ્રક્રિયાથી થતા આર્થિક નુકસાનની તમે કલ્પના કરી શકો છો. સ્ફટિકરણ, ક્રિસ્ટલાઇઝેશન કહીએ ને આપણે, તો ધોરણ 6માં તમે શીખ્યા કે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતાં મીઠું મળે. આ રીતે મળતું મીઠું શુદ્ધ હોતું નથી, તેના સ્ફટિકો નાના હોય છે. આ સ્ફટિકોની આકાર નરિયા કે સ્પષ્ટ દેખાતા નથી. જો કે કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રક્રિયાને કહેવાય સ્ફટિકરણ. ફરીથી, કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રક્રિયાને સ્ફટિકરણ કહે છે, જે એક ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે. સ્ફટિકરણ થવું એ કયો ફેરફાર? ભૌતિક ફેરફાર. છેલ્લું જોઈએ 6.9 પ્રવૃત્તિ. બીકરમાં 1 કપ પાણી લઈને તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડમાં ટીપા નાખો. પાણીને ગરમ કરો. જ્યારે તે ઉકળવાની શરૂઆત કરે ત્યારે ધીમે ધીમે કોપર સલ્ફેટનો પાવડર નાખતા જાઓ અને સાથે સાથે સતત હલાવતા રહો. જ્યાં સુધી નવો પાવડર ઉગળી ન શકે ત્યાં સુધી તેમાં પાવડર નાખવાનો ચાલુ રાખો. દ્રાવણને ગાળી લો, તેને ઠંડુ પડવા દો. જ્યારે તે ઠંડુ પડતું હોય ત્યારે તેને સહેજ પણ હલવા દેવું નહીં. થોડા સમય પછી દ્રાવણને જુઓ. તમને કોપર સલ્ફેટના સ્ફટિકો પાત્રના તળિયે દેખાય છે? જો ના, તો હજુ વધુ સમય રાહ જુઓ. તમે ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફાર વિશે શીખ્યા. હવે તમારી આસપાસના થતા ભૌતિક ફેરફારો તથા રાસાયણિક ફેરફારોને ઓળખવાનો પ્રયત્ન કરો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો?
હવે અહીં આપણને સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાયમાં આપણને ખરા ખોટા વિકલ્પો બરાબર પ્રશ્નો જવાબ આપેલા છે. તો સૌથી પહેલાં આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારનું અહીંયા વર્ગીકરણ આપેલું છે. તો ભૌતિક ફેરફારમાં શું થશે, જે રૂપાંતર થાય એ રાસાયણિક અને નવ પદાર્થ બને રાસાયણિક અને રૂપાંતર થાય એમાં ભૌતિક. તો પ્રકાશ સંશ્લેષણ, પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું, કોલસાનું દહન, મીણનું પીગળવું, એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફાઇલ બનાવી ફોઇલ, ખોરાકનું પાચન. બરાબર, તો પ્રકાશ સંશ્લેષણ એ કયો ફેરફાર, વિદ્યાર્થી મિત્રો, રૂપાંતર થાય છે રાસાયણિક ભૌતિક, રાસાયણિક રાસાયણિક ભૌતિક અને રાસાયણિક. ઓકે, હવે ખરા ખોટા, લાકડાને કાપીને તેના ટુકડા કરવા રાસાયણિક ફેરફાર છે, ખોટું, આ ભૌતિક ફેરફાર છે. પાંદડામાંથી ખાતર બનવું હોય ભૌતિક રાસાયણિક ફેરફાર, કેમ કે દહન થાય ને, એટલે કે શું થયું, રાસાયણિક ફેરફાર સાચું. લોખંડની પાઇપ પર જસરનો જોડ ઢાળ ચડાવો તેને જલ્દી કાટ લાગતો નથી, સાચું. લોખંડ અને તેના કાટ બંને એક જ પદાર્થ છે, ખોટું. વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી, વરાળ ઠરવી એ શું છે, રાસાયણિક ફેરફાર છે ને, તો આ ખોટું. હવે ખરા ખાલી જગ્યાઓ આપેલી છે, જ્યારે ચૂનાના નીતળ્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઈડ પસાર કરવામાં આવી છે ત્યારે તે ખાલી ગયાના કારણે દૂધિયું બની જાય છે. તો કોના કારણે દૂધિયું બને, આપણે જોયું ને, જ્યારે ચૂનાના નીતળ્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઈડ પસાર કરવામાં આવે ત્યારે તે ખાલી ગયાને કારણે દૂધિયું બની જાય છે. અહીંયા અગાઉ આપણે જોયું હતું નીતળ્યા પાણી સાથે ચૂનાના પર પાણી બનાય તો દૂધિયું બની જાય છે, બરાબર, કેલ્શિયમ કાર્બોનેટના કારણે, શેના કાર્બોનેટના કારણે દૂધિયું બની જાય છે. બેંકિંગ સોડાનું રાસાયણિક નામ તો આપણે અગાઉ જોઈ ગયા, ખાવાનો સોડા. લોખંડને કાટ લાગતા સાચવાની બે રીતો શું છે, તેમાં પાણી અને પવન, જે આપણે ખુલ્લું છે ઓક્સિજનથી બચાવવું જોઈએ, બરાબર, અથવા કાટ ના લાગે એના માટે આપણે સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલની પણ બનાવવી જોઈએ. પદાર્થના માત્રા, ખાલી ગયા ધૂંગળ ધર્મમાં થતા ફેરફારને ભૌતિક ફેરફાર થાય, શું થાય, એમાં ગુણધર્મ પદાર્થના માત્રામાં ફેરફાર, ગુણધર્મમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહેવાય, બરાબર. ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય ને એટલે જ કહેવાય ભૌતિક ફેરફાર, અને અહીંયા શું આવે, ભૌતિક એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે તેને કહેવાય રાસાયણિક ફેરફાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જે છે ને એ તમારે અહીંયા સુધી જે છે એ જાતે કરવાનું છે. અહીંયા શું આપેલું છે, લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવામાં આવે ત્યારે પડફોડા થઈને વાયુ મુક્ત થાય છે, આ કયા પ્રકારનો એ તમારે જાતે વિચારવાનું છે, બરાબર, બધામાં એવું છે, કયો ફેરફાર છે. કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી છે. હવે આપણે આ પાઠમાં જે શીખ્યા એ તમારે વાંચવાનું છે એકવાર, સ્વાધ્યાય નોટમાં સારા અક્ષર લખી લેવાનું છે અને તૈયાર